गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आपने धोरण 3 पर्यावरण आसपास में प्रकरण नंबर 6 तेमा आपने अहीं तफावत सुधी जोयुं, शुं खाई शके अने शुं न खाई शके ते आपने तफावत जोयो। हवे आपने आगळ जोईए, आगळ छे चालो आपने जे वस्तुओ खाई शकीए तेना विशे वात करीए। आपने जे वस्तुओ खाई शकीए तेना विशे वात करीए। भावती वस्तु पर गोल राउंड करो। तो नीचे आपने कोष्टक में केटलीक वस्तुओ आपेली छे, तेमा आपने भावती वस्तुओ पर आपने गोल राउंड करवानो छे। तो सौ प्रथम छे भात, तो ते आपने भावे छे, तो तेना पर आपने गोल राउंड करीशुं। त्यारबाद छे घऊं, तो घऊं पण आपने भावे छे, तेना ऊपर पण आपने गोल राउंड करीशुं। त्यारबाद जौ, चणा, मकाई, बाजरी, साबुदाणा, नेनागली, तो आमांथी आપણને बाजरी भावे छे, तो आपने तेना पर गोल राउंड करीशुं। भात, घऊं अने बाजरी आपने भावती वस्तु छे अने जे आपने दररोज खाईए छीए। आगळ जोईए, આપણો મોટાભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો છે। કઈ વસ્તુઓ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે તેના આધારે અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે। અગાઉ જણાવેલ વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે તે લખો। તો સૌપ્રથમ આપણે ભાત, સૌપ્રથમ છે ભાત। તો ભાત એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, કેરળ, પશ્ચિમ બંગાળ, બિહાર અને દક્ષિણ પૂર્વીય પ્રદેશ રાજ્યોમાં ભાત વધારે ખવાય છે। નંબર 2 છે ઘઉં। તો ઘઉં એ હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઉત્તરપ્રદેશ વગેરે ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ઘઉં વધારે ખવાય છે। ત્યારબાદ બાજરી, તો બાજરી એ ગુજરાત, રાજસ્થાન વગેરે રાજ્યોમાં બાજરી વધુ ખવાય છે। નંબર 4 મકાઈ, તો મકાઈ એ રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ તેમજ ગુજરાતના દક્ષિણ અને પૂર્વ ભાગના આદિવાસી વિસ્તારમાં મકાઈ વધુ ખવાય છે। ત્યારબાદ જઉં, તો જઉં એ પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં જઉં વધુ ખવાય છે। ત્યારબાદ ચણા, તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગુજરાતમાં ચણા વધુ ખવાય છે। ત્યારબાદ સાબુદાણા, તો સાબુદાણા એ તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં સાબુદાણા વધુ ખવાય છે। ત્યારબાદ નાગલી, તો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, અસમ, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં નાગલી વધુ ખવાય છે। આગળ જોઈએ, આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા પણ ઉપયોગ કરીએ છીએ। ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી વસ્તુઓના નામ લખો। આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવા પણ ઉપયોગ કરીએ છીએ, મતલબ કે આપણે કોઈ એક વસ્તુમાંથી જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવી શકીએ છીએ અને આપણે બનાવીએ છીએ। તો ઉદાહરણ તરીકે સૌ પહેલાં જોઈએ આપણે ઘઉં, તો ઘઉંમાંથી આપણે ફક્ત રોટલી જ નહીં પરંતુ બીજી પણ વાનગીઓ બનાવી શકીએ છીએ, જેમ કે ઘઉંમાંથી રોટલી, ત્યારબાદ સારેવડા, સેવ, કેક બનાવી શકીએ છીએ। ત્યારબાદ ઘઉંમાંથી આપણે પૂરી બનાવીએ છીએ, પછી ઘઉંમાંથી ભાખરી, શીરો અને લાડુ, હલવો વગેરે પ્રકારની વાનગીઓ આપણે બનાવી શકીએ છીએ। ઘઉંમાંથી રોટલી, સારેવડા, સેવ, કેક, પૂરી, ભાખરી, શીરો, લાડુ, હલવો જેવી વાનગીઓ આપણે બનાવીએ છીએ। ત્યારબાદ છે ચોખા, તો ચોખામાંથી આપણે પુલાવ, ત્યારબાદ ઢોસા, ઇડલી, ઉત્તપમ, ખીર, પાપડ, ખીચું વગેરે વસ્તુઓ આપણે ચોખામાંથી બનાવીએ છીએ। ચોખામાંથી પુલાવ, ઢોસા, ઇડલી, ઉત્તપમ, ખીર, પાપડ, ખીચું વગેરે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ। આ રીતે આપણે એક સરખી વસ્તુઓમાંથી જુદા જુદા પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ। આ જ રીતે વિવિધ કઠોળ, શાકભાજી, ફળ, માંસ વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે। લોકોની પસંદ અને નાપસંદ અલગ હોય છે, ચાલો આપણે તે વિશે વાત કરીએ।
તો તમે જમવામાં પસંદ અને નાપસંદ હોય તેવી ત્રણ વાનગીઓના નામ લખો, તો આપણને પસંદ હોય તેવી તેવા તો પસંદ હોય તેવા લાડુ, ભજીયા અને જલેબી, આ રીતે આપણને ઘણી બધી વાનગીઓ પસંદ હોય છે. આપણે તેમાંથી ત્રણ નામ લખ્યા. હવે નાપસંદ, તો નાપસંદમાં ખીચડી, બાજરીનો રોટલો અને શીરો, જે આપણે પસંદ કરતા નથી. ત્યારબાદ આગળ, તમારા મિત્રોની પસંદ સરખી છે? તો ના, મારી અને મારા મિત્રોની વાનગીની પસંદ સરખી નથી, પરંતુ અલગ અલગ છે. કેટલાક મિત્રોને મારી જેમ લાડુ અને જલેબી ભાવે છે, તો કેટલાકને શીરો ભાવે છે. મારી મિત્ર બીનાને તો ભજીયા બિલકુલ ભાવતા નથી. તો આ રીતે મારી અને મારા મિત્રોની પસંદ સરખી નથી. નંબર બે, તમારા કુટુંબના સભ્યોની પસંદ સરખી છે? તો ના, મારી અને મારા કુટુંબના સભ્યોની વાનગીની પસંદ સરખી નથી. આ જ રીતે બધા જ વ્યક્તિઓની પસંદ અને નાપસંદ અલગ અલગ હોય છે. નંબર ત્રણ, તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે? તો મારા કુટુંબના સભ્યોમાં મારી બહેનને ખીચડી પસંદ નથી, તેને જલેબી ખૂબ જ ભાવે છે. મારી મમ્મીને લાડુ પસંદ નથી, તેને બાજરીનો રોટલો ખૂબ જ ભાવે છે. મારા દાદા દાદીને બધી જ વાનગીઓ ભાવે છે અને મારા પપ્પાને કારેલાનું શાક ખૂબ જ ભાવે છે. તો આ રીતે કુટુંબના બધા જ સભ્યોની ખાવાની વાનગીની પસંદગીઓ જુદી જુદી હોય છે. આગળ, ચાલો લોકોને શું શું ખાવું ગમે છે તેના વિશે જાણીએ. તો હું વલસાડમાં રહું છું, મને અને મારી માતાને ઉંબાળિયું ખાવું ખૂબ ગમે છે. જ્યારે અમને ઉંબાળિયું ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાળિયું ખાઈએ છીએ. આ છે હેન્સી. તો હેન્સી એ વલસાડમાં રહે છે. તેને અને તેની માતાને ઉંબાળિયું ખાવું ખૂબ જ ગમે છે. જ્યારે પણ તેને ઉંબાળિયું ખાવાની ઈચ્છા થાય છે ત્યારે તે ખેતરમાં જઈને ઉંબાળિયું ખાય છે. આ છે જૂની. તો જૂની એ, હું કાશ્મીરમાં રહું છું, મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી, પરંતુ તેનો સ્વાદ જુદો હતો. મારી માતાએ કહ્યું, આ દરિયાની માછલી નારિયેળના તેલમાં બનાવી છે એટલે જુદી લાગે છે. આ છે જૂની. તે કાશ્મીરમાં રહે છે અને તેને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. તે એકવાર ગોવા ગઈ હતી, ત્યાં તેને માછલી ખાધી, પરંતુ તે માછલીનો સ્વાદ તેને જુદો લાગ્યો. તેની માતાએ કહ્યું, આ માછલી નારિયેળના તેલ, આ દરિયાની માછલી એ નારિયેળના તેલમાં બનાવેલી છે એટલે જુદી લાગે છે. ત્યારબાદ છે થોમસ. હું કેરળમાં રહું છું, મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે. બંને મારા આંગણામાં થાય છે. એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. બાફેલા સાબુદાણા અને નારિયેળમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ છે. તો આ રીતે જુદા જુદા શહેરોમાં જુદી જુદી વસ્તુ, જુદી જુદી વાનગીઓ ખવાતી હોય છે. આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો કયા છે તેના ઉપર ખરું કરો અને યાદીમાં ઉમેરો. તો સરળતાથી શું મળી રહે છે તેવી તો સરળતાથી શું મળી રહે છે તો હા, આપણે જે પણ વસ્તુ ખાઈએ છીએ તે આપણને સરળતાથી મળી રહે છે. નંબર બે, આપણે શું ખરીદી શકીએ છીએ? તો હા, આપણે ખરીદી શકીએ છીએ. આપણે જે પણ વસ્તુ જમીએ છીએ તે આપણે ખરીદી શકીએ છીએ. તો તેની સામે આવશે રાઈટ. ત્યારબાદ છે વાર અને તહેવાર. તો હા, આપણે તે વસ્તુ વાર અને તહેવારમાં જમીએ છીએ. ત્યારબાદ છે તેમાંથી મળતું પોષણ. આપણે જે પણ વસ્તુ જમીએ છીએ તેમાંથી આપણને પૂરતું પોષણ મળી રહે છે. તો તેની સામે આપણે ખરું કરીશું. ત્યારબાદ છે પસંદ અને નાપસંદ. આપણે જે જમીએ છીએ તે આપણે આપણી પસંદ અને નાપસંદ
પ્રમાણે જમીએ છીએ તો હા, આ પણ ખરું છે. આપણે આપણી વસ્તુ પસંદ અને નાપસંદ આપણે જે જમીએ છીએ તે આપણી પસંદ અને નાપસંદ પર આધાર રાખે છે તો હા. આગળ જોઈએ, કેટલીક વસ્તુઓના નામ આપેલા છે, જે ખાઈ શકાય તેની સામે ખરું કરો અને કોઈ વિશે તમે ચોક્કસ ના હો તો તે તમારા શિક્ષકને પૂછો. તો સૌ પ્રથમ જોઈએ કેળાના ફૂલો. તો કેળાના ફૂલો એ આપણે ખાઈ શકતા નથી, તો આપણે તેમાં ખરું નહીં કરીએ. ત્યારબાદ છે સરગવાના ફૂલો. તો આપણે સરગવાના ફૂલો ખાતા નથી. ત્યારબાદ મશરૂમ. તો મશરૂમ આપણે ખાઈ શકીએ છીએ. કમળનું પ્રકાંડ. તો આપણે કમળનું પ્રકાંડ ખાઈ શકતા નથી. ત્યારબાદ છે લાલ કેળી. તો લાલ કેળી આપણે નથી ખાઈ શકતા. વાસી રોટલાઓ, વાસી રોટલીઓ તે પણ આપણે નથી ખાઈ શકતા. ઊંટડીનું દૂધ તો આપણે તે ખાઈ શકીએ છીએ. મરઘીના ઈંડા પણ આપણે ખાઈ શકીએ છીએ. અળવીના પર્ણો પણ આપણે ખાઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે ઉંદર નથી ખાઈ શકતા, પરંતુ માછલી આપણે ખાઈ શકીએ છીએ. દેડકો પણ નથી ખાઈ શકતા, પણ આમળા અને રોટલો આપણે ખાઈ શકીએ છીએ. ત્યારબાદ ફ્લાવર એટલે કે ફૂલેવર, તો તે આપણે ખાઈ શકીએ છીએ. માંસ આપણે ખાઈ શકતા નથી. ડુંગળી પણ આપણે ખાઈ શકીએ છીએ. કરચલો પણ આપણે ખાઈ શકીએ છીએ. ઘાસ તે આપણે નથી ખાઈ શકતા. નારિયેળનું તેલ અને રોટલી આપણે ખાઈ શકીએ છીએ. તો આ રીતે આપણે જે પણ વસ્તુ ખાઈ શકીએ છીએ તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે. આગળ જોઈએ, એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવા ઈચ્છતા હો. તો જેમ કે હલવો, આપણે ખાધો નથી પરંતુ આપણને ખાવાની ઈચ્છા તો થાય છે. ત્યારબાદ છે રસમલાઈ, હલવાસન, પાલક પનીર. ત્યારબાદ ખાંડવી, રસગુલ્લા, સીતાફળની બાસુંદી, સેવ ખમણી, આપણે હલવો, રસમલાઈ, હલવાસણ, પાલક પનીર, ખાંડવી, રસગુલ્લા, સીતાફળની બાસુંદી અને સેવ ખમણી આ બધી વસ્તુઓ આપણે ખાધી નથી પરંતુ આપણને ખાવાની ઈચ્છા તો થાય છે. તો વિદ્યાર્થીઓ, આ હતો પાઠ નંબર 6 જે અહીંયા પૂર્ણ થયો. આજનું તમારું હોમવર્ક છે પાઠ નંબર 5 પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4 પર્યાવરણની નોટબુકમાં લખવું. પ્રકરણ નંબર 5 ઘર એક શાળા તેના સ્વાધ્યાયનો પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન નંબર 4 પર્યાવરણની નોટબુકમાં લખવાનો છે. નવું પ્રકરણ નવા પેજ પરથી જ ચાલુ કરવું. ને વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી તમારે ઘરે ખરીદવાની નથી.